ધોરાજી સરકારી હોસ્પિટલમાં વિદેશના દાતાઓના દાનથી આંખની સારવાર વિભાગ તેમજ દાંતના દર્દી માટે સારવાર વિભાગને ખુલ્લો મૂકવામાં આવ્યો। સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ ઉપલેટા, સૌરાષ્ટ્ર સર્વોદય સેવા ટ્રસ્ટ ઉપલેટા, ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદ્ધસરના સૌજન્યથી અમેરિકાના દાતા ડોક્ટર જીતેન્દ્રભાઈ પાડલિયા અને ધોરાજીના રમેશભાઈ શાહ પરિવાર દ્વારા ₹54 લાખનો હોસ્પિટલમાં દાન આપતા દાતાશ્રીઓના વરદ હસ્તે સરકારી સિવિલ હોસ્પિટલમાં લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ સમય અમેરિકા સહિત વિવિધ દેશોમાંથી દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ધોરાજીના પૂર્વ ધારાસભ્ય શ્રી લલિતભાઈ વસોયા, ભૂપતભાઈ ભાયાણી, ઉમિયાધામ ટ્રસ્ટી સહિત અગ્રણીઓ ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા। આ સમયે 3 સરકારી હોસ્પિટલના વિભાગોનું ઉદઘાટન તેમજ દાતાશ્રીઓના અભિવાદન સમારોહ યોજાયો હતો। ધોરાજી સરકારી હોસ્પિટલ દ્વારા દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સન્માન સમારોહમાં ધોરાજી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ લલિતભાઈ વોરા, અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ચંદુભાઈ ચોવટિયા, ભારત વિકાસ પરિષદના વિઠ્ઠલભાઈ કોરડિયા, વિદ્યા ભારતીના રણછોડભાઈ વઘાસિયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। શાહ પરિવાર અને પાડલિયા પરિવાર દ્વારા ધોરાજીની સરકારી હોસ્પિટલમાં આઈ વિભાગ અને ડેન્ટલ વિભાગ માટે જે જરૂરી ચીજવસ્તુઓ હતી, જે મશીનરી હતી, એ આધુનિક ટેકનોલોજી સાથેની મશીનરી ધોરાજીની પ્રજાની સેવા માટે અર્પણ કરવામાં આવી છે। અમે સૌ આગેવાનો ધોરાજીની જનતા વતી આ દાતાઓનો આભાર પણ માનીએ છીએ અને આજે એનું સન્માન પણ કરવામાં આવ્યું। અદ્યતન સુવિધાઓ સાથે આવી સવલતતાઓ જેતપુર, જામકંડોરણા કે આજુબાજુના વિસ્તારોમાં મળતી ન હોય, હવેથી એ ધોરાજી સિવિલ હોસ્પિટલની અંદર ઉપલબ્ધ થશે અને આજુબાજુના 3 કે 4 તાલુકાના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આનો લાભ મળવાનો છે। આ તકે હું સૌ દાતાઓનો ફરીથી પણ આભાર માનું છું। કોવિડ-19 અંતર્ગત રાખવાની થતી તકેદારીના પગલાઓ, ઘરની બહાર નીકળવાનું થાય તો માસ્ક પહેરીને જ નીકળવું, વારંવાર સાબુથી હાથ ધોવા, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો, હોટલ રેસ્ટોરન્ટમાં ભીડ ભેગી ન થવી જોઈએ, તહેવારોમાં પણ ભીડ ઉપર કંટ્રોલ જરૂરી, ભીડ હોય ત્યાં માસ્ક ફરજિયાત, જાહેર સ્થળો, ભીડભાડ વાળી જગ્યાઓએ જવાનું ટાળવું, નિયમિત સમયસર આરોગ્યની તપાસ કરાવવી, રોગપ્રતિકારક શક્તિ વધે તેવા ઉકાળા ઘરગથ્થુ ઉપયોગ કરવા, નિયમિત સમયસર આહાર ઔષધિ ઉકાળાનું સેવન કરવું, અન્ય કોઈ બીમારી હોય તો નિયમિત તપાસ અને સારવાર લેવી, યોગ, હળવી કસરત કરવી, ઘરમાં અને ઘરની બહાર સામાજિક અંતર જાળવવું, ગળામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, તાવ, શરદી જેવા લક્ષણો જણાય તો તરત જ ડોક્ટરી તપાસ કરાવીને સારવાર લેવી। આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, કચ્છ, ભુજ।